નમસ્કાર પત્રકાર મિત્રો ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં હું આપ બધાનું સ્વાગત કરું છું આપ સૌ જાણો છો કે દરેક વખતે સંસદના સત્ર પછી અમે પ્રેસ કોન્ફરન્સ કરતા હોઈએ છીએ ને તેના અનુસંધાને આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે આ પ્રેસ કોન્ફરન્સના ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અદરણી અધ્યક્ષ અને સુરત નવસારીના સાંસદ અદરણી સી આર પાટીલ સાહેબ અને સુરતના સાંસદ અને કેન્દ્રીય કપડા અને રેલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ આપને સંબોધિત કરશે હું દર્શનાબેનને વિનંતી કરું છું કે આપ સૌ પત્રકાર મિત્રો સાથે વાત કરે દર્શનાબેન જરદોશ સૌને નમસ્કાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ એવા સી આર પાટિલજી ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના પદાધિકારીઓ પ્રદેશના પદાધિકારીઓ સૌ ધારાસભ્યશ્રીઓ પત્રકાર મિત્રો થકી ગુજરાતની જનતાને નમસ્કાર સૌ પ્રથમ તો દેશ ઉપર જે આપદાઓ આવે અને એની અંદર જે ડિઝાસ્ટરની અંદર જે લોકોના મૃતકો છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપીને અમારી વાતોની શરૂઆત કરીએ લગભગ વીસ જુલાઈથી શરૂ થયેલું અગિયાર ઓગસ્ટ સુધીના ચોમાસું સત્રની અંદર અનેક સફળતાના શિખરો સર કરીને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી બે હજાર સુડતાલીસનું ભારત કેવું હોય એની નીવ રાખવાની શરૂઆત કરી દીધી આમ તો આ અમૃતકાળ એટલે કે આઝાદી મળ્યા અને વર્ષ પૂર્ણ થયા અને પૂર્ણ થયા પછી જે શરૂઆત થઈ પચીસમાં વર્ષ પચીસ વર્ષના પ્લાનિંગની શરૂઆત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શરૂઆત વિકાસની શરૂઆત અને ભારત દેશની પ્રગતિની શરૂઆત એની વાતો જે એમણે લાલ કિલ્લા ઉપરથી કરી આપણે સૌએ જોઈ દેશ વિદેશની અંદર ગ્લોબલી એક ભારતની ઉત્કૃષ્ટ છબી સાથે પ્રધાનમંત્રીજી ચોક્કસ વિઝન દિશા અને એની સાથે એની કાર્યરચના સાથે પ્રજાની વચ્ચે આવે છે હંમેશા ખૂબ ગર્વની વાત છે કે સતત દસમી વખત લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન કરવાનું એમને સૌભાગ્ય મળ્યું આપણે સૌ અમે અહીંયા બેઠેલા સૌ પણ એવા પોતાની જાતને ગૌરવવાન માનીએ છીએ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદરની ટીમના અમે એક ખૂબ અગત્યના સુરત શહેરના પ્રતિનિધિત્વ કરનારા બંને જણ એમની વાતો તમારા સુધી લઈ જવાના માધ્યમ માત્ર બનીએ છીએ બે હજાર સુડતાલીસ માં ભારતનું ટાર્ગેટ કેવું હોવું જોઈએ એના પહેલાં બે હજાર ચોવીસ કેવું હોવું જોઈએ બે હજાર છવ્વીસની જાન્યુઆરીએ કેવી રીતના ભારતના નિર્માણની વાતો છે એ બધી વાતો એમણે કરી સાથે સાથે ચોમાસું સત્રની અંદર ત્રણ ચાર મહત્વની ઘટનાઓ બની સત્રની શરૂઆત થઈ અને સત્રની શરૂઆત પછી છવ્વીસ તારીખે દેશ અને દુનિયાના જે જી ટ્વેન્ટીના સમિટનું આયોજન થાય છે એ જગ્યા ઉપર ભવ્ય ભારત મંડપમનું ઓપનિંગ થયું ભવ્ય ઓપનિંગની સાથે જે અત્યાર સુધીના દુનિયાના સૌથી મોટા આવા પ્રદર્શન કરવા માટેના જે હોલ સેમિનાર હોલ અને એની સાથે પ્રદર્શની લાગે એવી જગ્યા ઉપર એમણે ખૂબ ભવ્યતિભવ્ય આયોજન જે થયું એના પણ આપણે સૌ સાક્ષી બન્યા અત્યારે હાલના અંદર આજે ગુજરાતની અંદર પણ મેડિકલને ઔષધિને લગતી આજે એક જી ટ્વેન્ટી સમિટ ત્રણ દિવસની ચાલુ છે દેશના કોઈ પણ ભાગની અંદર એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ હેઠળ દરેક જગ્યા ઉપર દરેક રાજ્યની અંદર એની સંસ્કૃતિ એની વિવિધતા અને એના પોતાના ઇન્વોલ્વમેન્ટની સાથે આ જી ટ્વેન્ટી સમિટના આયોજનો થયા ક્યાંય એવું પ્રધાનમંત્રીશ્રીએ રાખ્યું નથી કે જ્યાં સરકાર નથી એ જગ્યાઓ ઉપર પણ આયોજનો થયા ખૂબ સફળતાપૂર્વક દેશના લોકોએ ગતિશીલતાથી આપણા જે ગોલ છે જે નક્કી કરેલા ગોલ અને જે પ્રધાનમંત્રી છે એ શરૂઆત પરિવારજનો એમણે પોતાને આખા દેશને પરિવાર માન્યો આખા દુનિયાને પરિવાર માની અને વન અર્થ વન નેશન અને વન ફ્યુચર એટલે એના ભવિષ્યની અંદર સાથે મળીને આગળ વધીએ એની જે શરૂઆત થઈ એ શરૂઆતના અમે સૌ સાક્ષી રહ્યા છ તારીખે આખા દેશની અંદર લગભગ પાંચસો આઠ સ્ટેશન ઉપર ચોવીસ હજાર ચારસો સિત્તેર કરોડના રૂપિયે તેરસો નવ રેલવે સ્ટેશનના મકાનોને આધુનિક બનાવવા માટેનું એક વર્લ્ડ રેકોર્ડ થાય એવો કાર્યક્રમનું આયોજન થયું એના પણ સૌ સાક્ષી બન્યા આપણા સુરતનું મલ્ટી મોડલ હબ અને ઉધનાનું સ્ટેશન લગભગ એની જે પ્રગતિ છે એના વિશે તમને સૌ માહિતગાર છે અને બીજી વાર પણ એની માહિતી અમે અલગ રીતે પણ એની આપી પણ આ તેરસો નવ સેશનની અંદર જે શરૂઆત થઈ એમાં એક સાથે સાડા બાર લાખ લોકો આખા દેશમાં જોડાયા એની અંદર પણ હું એવું કહી શકું કે જે જગ્યા ઉપર જે રાજ્યની અંદર ખાસ કરીને પશ્ચિમ બંગાળ રાજસ્થાન એની અંદર જે સ્ટેશનોના ખાતમુહૂર્ત થયા એ ખાતમુહૂર્તોની અંદર કે લોકાર્પણની અંદર એના નવીનીકરણની અંદર વિદેશ વિપક્ષના લોકો પણ હાજર રહ્યા અને એ લોકોએ પણ જોયું કે પ્રગતિ વિકાસ કોને કહી શકાય સ્ટેશનને સિટી સેન્ટર તરીકે ડેવલપ કરવા માટે જે હાર્ટ ઓફ ધ સ્ટેશન હોય અને એને જે રીતે એમના એક ભવ્ય એના આયોજન સાથે એની ડિઝાઇન સાથે એનું પ્રેઝન્ટેશન પણ રેલવે મંત્રાલય દ્વારા અલગ રીતે કરવામાં આવ્યું અલગ રીતે એની ડિઝાઇન અને એની વાતો હું તમારી જોડે ચોક્કસ કરીશ આમ જોવા જાય તો પાંચસો ને આઠ સ્ટેશનો સત્યાવીસ રાજ્યોમાં એમાં કેન્દ્રશાસિત પ્રદેશ પણ આવી જાય છે એમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં પંચાવન રાજસ્થાનમાં પંચાવન બિહારમાં ઓગણપચાસ મહારાષ્ટ્રમાં ચુમ્માલીસ પશ્ચિમ બંગાળમાં સાડત્રીસ એટલે આવી રીતે હું એમ કહી શકાય કે ઝારખંડમાં વીસ આંધ્રપ્રદેશમાં અઢાર તમિલનાડુમાં અઢાર જ્યાં વિપક્ષ છે ત્યાં પણ ડેવલપમેન્ટની સરકારે કોઈ જાતની કચાસ રાખી નથી અને આધુનિક ડિઝાઇન સાથે કારણ કે એક સામાન્ય વ્યક્તિ તરીકે ચા ની સાથે એમની જે સંવેદના અને એમના પોતાનું અંગત જીવન જોડાયેલું છે એને ધ્યાનમાં રાખીને રેલવેના ડેવલપમેન્ટ અને રેલવે સાથેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપર ખૂબ સારી રીતે જોર આપવામાં આવ્યું ત્યાર પછી સાત ઓગસ્ટ હેન્ડલૂમ ડે હોય છે અને હેન્ડલૂમ ડેની અંદર પણ આજ ભારત મંડપમાં પચોતેર જેટલા આર્ટિઝનને જે પદ્મશ્રી એવોર્ડ વિજેતા હોય એ વ્યૂઝ અને પહેલી વખત ભેગી કરવામાં આવી એમએસએમઇ એટલે કે ખાદી સાથે ખાદીનું હેન્ડલૂમ હોય કે ટેક્સટાઇલનું હેન્ડલૂમ હોય આ બંને હેન્ડલૂમને ભેગા કરીને સરકારે એક ભવ્ય પ્રદર્શનીનું આયોજન કર્યું એમાં પચોતેર જેટલા જુદા જુદા રાજ્યોના એવોર્ડીના સ્ટોલ લાગ્યા સોળ તારીખ સુધી પ્રગતિ મેદાન અને એની સાથે દિલ્હી હાટની અંદર પણ આ એક્ઝિબિશન થયા જનપતની અંદર ટેક્સટાઇલ મિનિસ્ટ્રીનું ખૂબ મોટું મંદિર છે મોટું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની અંદર પણ એમણે પોતે આ પ્રદર્શનની અંદર જાણકારી મેળવી ભાગ લીધો નરેન્દ્રભાઈ પોતે આ દરેક કાર્યક્રમોની અંદર જાતિ ઇન્વોલ્વ થતા હોય છે એની સાથે આજ ભારત મંડપમની અંદર શિક્ષાને લગતો એક કાર્યક્રમ થયો આ બધા કાર્યક્રમો ઓનલાઈન હોય છે આપણે સૌ જોતા જોઈએ છે આ વિશેષ વાત એટલા માટે કરું છું કે આ સત્ર દરમિયાન અમે વખત વિપક્ષો દ્વારા જે રીતનો પ્રસ્તાવ ખોટો લાવીને એમણે જે સંસદ નહીં ચાલવા દઈને પ્રધાનમંત્રીને હાજર રહેવા માટે જે સૂચન કર્યું તેને બદલે અમારો અનુભવ એવો છે કે એક પણ દિવસ એક પણ પ્રગતિ વિના અને એક પણ કાર્ય વિના એમના દિવસ જતા નથી એક અમિતભાઈ શાહ દ્વારા મણિપુરના મુદ્દા જે સંવેદનશીલ મુદ્દો હતો હાજર રહેવા માટે જે સૂચન કર્યું તેને બદલે અમારો અનુભવ એવો છે કે એક પણ દિવસ એક પણ પ્રગતિ વિના અને એક પણ કાર્ય વિના એમના દિવસ જતા નથી એક અમિતભાઈ શાહ દ્વારા મણિપુરના મુદ્દા જે સંવેદનશીલ મુદ્દો હતો અને એ ઘટનાને માટે પ્રધાનમંત્રીએ પાર્લામેન્ટની અંદર પ્રવેશતા પહેલાં એવું કીધું કે આ ખૂબ સંવેદનશીલ મુદ્દો છે અને એને કોઈ જાતની રાજનીતિ નહીં થવી જોઈએ અને એમાં જે તપાસ થશે અને જે કોઈ દોષી પાસે એને સખત સજા થશે અને એનો જવાબ ગૃહ રાજ્યમંત્રી તરીકે ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહ દ્વારા ખૂબ સરસ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા પહેલા જ દિવસથી આ ચર્ચાની અંદર ગૃહમંત્રી એનો જવાબ આપે રાજનાથસિંહ પોતે અનેક વખત કહેવામાં આવ્યો એ લોકો જે નિયમ પ્રમાણે કે એકસો તેસઠ પ્રમાણે હોય પણ એના માટે પણ એ લોકો અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટેનું જે જીદ જિદ્દી વલણ અપનાવીને આ કામ આગળ વધાર્યું અને એવું કહી શકાય કે ગભંડિયા ગઠબંધનને જે રીતે એ લોકોએ પોતે સત્તાની મેળવવાની લાલસાની પરાકાષ્ઠામાં જે પાર્લામેન્ટની ગરીમાં કહેવાય એનું ખંડન કરીને લોકોને જે મેસેજ આપ્યો છે કે એ લોકોને પોતાને ફક્ત પોતાનો વ્યક્તિગત પરિવારવાદ અહંકારી એ લોકોનું વર્તન એની સાથે જે તૃષ્ટિકરણની રાજનીતિ અને એની અંદર જે નવ ઓગસ્ટે પણ જે પ્રધાનમંત્રીશ્રીએ ઇન્ડિયા મૂવમેન્ટની સાથે જે જોડ્યું કે ઇન્ડિયા છોડો આ મૂવમેન્ટ દ્વારા જે એક મેસેજ આપવાનો હતો તે પણ આપ્યો અને એનું વર્તન અમને પાર્લામેન્ટની અંદર પણ દેખાઈ ગયું એટલે જે ખરડો અમિતભાઈ દ્વારા લાવવામાં આવ્યો એ કાયદાકીય રીતે ખૂબ જૂનો બ્રિટિશના વખતથી ચાલતા આ બધા કાયદાઓ એમાં પરિવર્તન કરીને સુધારા કરીને સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવ્યો છે એમાં દરેક રાજ્યોના સૂચનો મંગાવવામાં આવ્યા છે દરેક રાજ્યમાંથી બે રાજ્ય એવા છે કે જેણે એનામાં પોતાનું પશ્ચિમ બંગાળ અને કેરળ એણે પોતાનું વર્ઝન આપ્યું નથી કારણ કે ત્યાં સત્તાની અંદર કેવું પરિણામ છે તે તમે જોઈ રહ્યા છો કે અશાંતિની સાથે એ લોકોને શાસનની અંદર કેટલી તકલીફ ત્યાંના લોકોને પડે છે એટલે અમિતભાઈ દ્વારા આ જે ખરડો લાવીને જે મૂવમેન્ટ કરવામાં આવ્યું એટલે ખૂબ ફ્રૂટફુલ કહી શકાય કેટલા કલાક ચાલેલું કેટલા સવાલના જવાબ લગભગ રાજ્યસભા અને લોકસભામાં ત્રણ દિવસ એવા ગયા કે વીસે વીસ પ્રશ્નના સવાલ જવાબ ઉત્તોતરી તરી એના પ્રશ્ન પ્રધાનમંત્રી અરે મંત્રીઓને પૂછવામાં આવે અને એના મંત્રીઓ એના ઉત્તર આપે એટલે જેને કહી શકાય કે પાર્લામેન્ટના સેશનની અંદર લોકસભા અને રાજ્યસભામાં જે પ્રોસિજર કરવાની હોય એ પ્રોસીજરની અંદર ભારતીય જનતા પાર્ટી અને એની સાથે બીજા પણ કેટલાક એનડીએના જે પક્ષો હતા એણે ખૂબ પોઝિટિવ એટીટ્યૂડ્સ કારણે આ જે બાકીનો સમય પ્રગતિની અંદર નવ વર્ષ પૂરા થયા પછી આ મહત્વપૂર્ણ દસમા વર્ષની અંદર અમે ખૂબ સારી રીતે કામ કર્યા જે બધા ખરડા પસંદ પસાર થયા છે એ લેખિતમાં આપ્યા છે એટલે એ ખરડા વિશે હું પસાર થયા છે એ લેખિતમાં આપ્યા છે એટલે એ ખરડા વિશે હું વાત નથી કરતી પણ માંથી તેવીસ વિધેયકો બંનેમાંથી પસાર થઈ ચૂક્યા છે અને ત્યાર પછી રાષ્ટ્રપતિ પાસે ગયા પછી તમે જોયું હશે કે દિલ્હી ખરડો સુધારાનું બિલ અને એને એની પણ મંજૂરી મળી ગઈ છે અને ગઈકાલે કેબિનેટ દ્વારા એક નવી યોજના નવા નિર્ણયો રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એની સાથે જે પ્રધાનમંત્રી શ્રીએ લાલ કિલ્લા ઉપરથી એક વિશ્વકર્મા કે જેના હાથોની અંદર કરામત છે આર્ટ છે તે લોકોના માટેની એક નાની યોજના જે શરૂ કરી છે એની અંદર સ્ટેટ લેવલ સુધી એમાં લગભગ તેર હજાર કરોડ જેટલી રકમ જેમ સ્વનિધિ યોજના લાવેલા તેવી રીતે નાના નાના ઓબીસી સમાજના લોકોને આ યોજનાનો લાભ મળશે અને એ યોજના દ્વારા ત્રીસ લાખ પરિવારો પોતાના પરંપરાગત જે વ્યવસાય હોય એની અંદર પોતે ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે એ લોકોને ટ્રેનિંગ થશે એનું નવું જનરેશન આવશે એ લોકોને આર્થિક મદદ મળી રહેશે અને ત્રણ સ્તરમાં આ લાભાર્થીઓની યોજનાની પસંદગી કરવામાં આવી છે આ ગઈકાલે જ બનેલી ઘટના છે અને વિશ્વકર્મા જયંતિ આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી નો જન્મ પણ છે પણ એ પોતે પોતાના જન્મદિવસ ઉજવતા નથી જોડતા નથી પણ અનેકવિધ યોજનાઓ છે જે પ્રધાનમંત્રી સાથે જોડાયેલી હોય છે જે પ્રધાનમંત્રી કોઈ પણ હોય દેશના પ્રધાનમંત્રી સાથે જોડાયેલી યોજનાઓ એ પ્રધાનમંત્રીના આવાસ યોજના હોય કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હોય એવી જ રીતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જેનું આયોજન થઈ ચૂક્યું છે અને એમાં પણ મેં કહ્યું તેમ સરકાર એકસાથે ઘણા બધા મંત્રાલયો ભેગા કરીને આ કામ કરી રહી છે આગામી દિવસોમાં સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી જી ટ્વેન્ટી સમિટના આયોજનની સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ખૂબ બધા કાર્યક્રમો આવી રહ્યા છે સી આર પાટીલજી એના વિશે વિશેષમાં તમને વાત કરશે કે સંગઠન અને સત્તા કેવી રીતે બંને સમન્વયથી એકસાથે ખૂબ સરસ રીતે પ્રગતિ કરી રહ્યા છે જે રીતે ગુજરાતની અંદર પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વની અંદર અને અમિતભાઈ સાથે મળીને સી આર ની સાથે જે રીતે અત્યારે વિધાનસભાનું પરિણામ મળ્યું અને ત્યાર પછી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જે વિજય પ્રાપ્ત થયો છે એટલે આખા દેશની જનતાની અંદર ગુજરાત ઉપર જે લોકોનું ધ્યાન હોય છે એમાં પ્રદેશ અધ્યક્ષીના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ ઊંચી ઊંચાઈ સાથે આગળ વધી રહી છે અને એની સાથે ડબલ એન્જિનની સરકારમાં ભૂપેન્દ્રભાઈ અને ત્રીજું કહી શકાય કે પ્રધાનમંત્રીજીના નેતૃત્વની અંદર જે સંસદની અંદર જે વિવિધ પ્રકારના જે કાર્યક્રમો થયા તેના થકી અમે આ આપની સમક્ષ ઉપસ્થિત થયા છે આના સિવાય પણ કોઈ માહિતી તમને જોઈતી હશે શું તો

અને સંસદમાં થયેલી કાર્યવાહી એ અંગેની વિસ્તૃત માહિતી અમારા સાથી સાંસદ અને રાજ્ય કક્ષાના કેન્દ્ર સરકારના મંત્રી શ્રીમતી દર્શાબેને આપની સમક્ષ કહ્યું છે અને રાજ્યના કાર્યક્રમ માટેને માહિતી આપવા માટે મને સૂચના બી મળી છે નવ વર્ષ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના પૂર્ણ થયા ત્યારે આખા દેશમાં અને વિશેષ કરીને ગુજરાતની અંદર દરેક સાંસદોને પોતપોતાના વિસ્તારમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કાર્યકાળમાં થયેલા કામોની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે કાર્યક્રમ કરવાના હતા એ દરેક કાર્યક્રમ આપ સૌના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સહકારથી અમે લોકો સુધી પહોંચ્યા કાર્યકર્તાના માધ્યમ સુધી એક કાર્યક્રમો કર્યા અને એ કામોની માહિતી પણ અમે પહોંચાડી છે એ દરેક કામોને રિપીટ કરવા યોગ્ય નથી પરંતુ લોક ઉપયોગી મહિલાઓ માટે ટોયલેટની વ્યવસ્થા હશે મહિલાઓ માટે ગેસના કનેક્શનની વાત હશે રેલવેમાં વંદે ભારત જેવી ટ્રેનો એની વાત હશે રેલવેમાં થયેલા સુધારણા કે રેલવે સ્ટેશનોનું જે રીતે નવનીકરણ કરવાનો કાર્યક્રમ એક સાથે ગિનેશ બુકમાં સ્થાન પામે એટલી જગ્યા એક સાથે કરવામાં આવ્યો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો આરોગ્યની સૌથી મોટી વિશ્વની સૌથી મોટી યોજના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડે અને ગુજરાતમાં તો ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બીજા પાંચ લાખ રૂપિયા આમ દસ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કોઈ પણ ગરીબ વ્યક્તિના માથા પર ન આવે એટલા માટેની જે યોજના જાહેર કરી આખા દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કે જ્યાં એનો ફાયદો લોકોને મળી રહ્યો છે અનેકવિધ યોજનાઓ છે એટલે એને રિપીટ નથી કરતો પરંતુ આગામી દિવસોમાં જે રીતે હાલમાં તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા જે ગયા વર્ષથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે તિરંગા યાત્રા માટે આહવાન કર્યું હતું અને હર ઘર તિરંગા માટે એમણે જે આહવાન કર્યું હતું એના આહવાનના પડજબોલ જિલ્લા માટે આખા દેશમાં અને ગુજરાતના દરેક ગામોમાં આ વર્ષે પણ તિરંગા યાત્રા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એનજીઓએ અને લોકોએ પોતપોતાની રીતે ભવ્ય યાત્રા કાઢી એમાં જોડાયા હર ઘર તિરંગામાં પણ લોકોએ પોતે પણ ધ્વજ ખરીદીને પોતાના ઘરે લહેરાવ્યો આ સ્વતંત્રતાની આ નિશાની છે અને આ નિશાની એને આપણા ઘરમાં કે ઘર ઉપર લગાવતી હોય તે ગર્વ અનુભવીએ એ પ્રકારનું વાતાવરણ પણ આપણને આ વખતે જોવા મળ્યું એક સમય એવો હતો કે ધ્વજ દરેક વ્યક્તિ પોતાના ઘરે લહેરાવી શકતો નહોતો પોતાના ગાડી કે રિક્ષા કે લારી કે ધંધાના સ્થળે લગાવી શકતો નહોતો પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કાયદામાં સુધારો કરીને આ દેશના તમામ નાગરિકો આ ધ્વજ લહેરાવીને ગર્વ કરી શકે એના માટેની કાયદામાં સુધારો કર્યો કે ધંધાના સ્થળે લગાવી શકતો નહોતો પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કાયદામાં સુધારો કરીને આ દેશના તમામ નાગરિકો આ ધ્વજ લહેરાવીને ગર્વ કરી શકે એના માટેની કાયદામાં સુધારો કર્યો અને કેન્દ્રમાં કેટલીક જગ્યા આ કાર્યક્રમ શરૂ પણ થયા પરંતુ એને હજુ વિશાળ સ્વરૂપમાં લઈ જવા માટે ઘર ઘર સુધી પહોંચવા માટેનો અમારો પ્રયત્ન છે અને મને વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો મેરી મિટ્ટી મેરા દેશના કાર્યક્રમના કારણે લોકોને પોતાના દેશ પ્રત્યે એક પ્રકારની ઉચ્ચ ભાવના પણ થશે કે આ દેશ મારો છે આ દેશની મિટ્ટી મારી છે એ પ્રકારનું વાતાવરણ બનશે જેના કારણે આ દેશને આગળ માટે બધા સાથે મળીને આગળ વધે એના માટેનો પણ એ પ્રયત્ન કરશે યાત્રા દેશ પછી એકત્રીસ ઓક્ટોબર સુધી આ દેશના પંચ્યાસી તાલુકામાં અમૃતવન એ બનાવવાનો પણ કાર્યક્રમ છે તે દરેક ગામમાં આ જે વધારાની માટી અથવા તો વધારાના ચોખા આવશે એટલા બધા કુંભ લઈ જવાનું શક્ય નહીં બનશે એટલે એક જ જગ્યાએ દરેક ગામમાં અમૃતવન બનાવીને ત્યાં ઝાડો રોપીને ત્યાં જ આ મળેલી માટી અને ચોખા એ ત્યાં નાખવામાં આવશે અને એના દ્વારા એ અમૃતવનનું નિર્માણ કરવામાં આવશે આ બધા જ પંચ્યાસીસો જે કુંભ આવવાના છે એને પણ દિલ્હીમાં એક મોટું અમૃતવન બનાવીને ત્યાં ભેગા કરવા માટેનો ત્યાં અમૃતવન નિર્માણ કરવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે આ એક ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સુરતમાં અને ગુજરાતમાં આ કરવાનું છે અને એના માટેની ખૂબ પ્લાનિંગ એ અમારા શહેર પ્રમુખશ્રીએ મહામંત્રીશ્રીઓએ ધારાસભ્યશ્રીઓએ પોતે કર્યું છે કે દરેક વિધાનસભામાંથી એક કુંભ આ દિલ્હી મોકલવાનો છે અમારો પ્રયત્ન એવો છે કે આખા રાજ્યના એકસો બ્યાસી વિધાનસભામાંથી આવનારા કુંભોને પંચોતેર જેટલા ઇલેક્ટ્રિક વાહનો દ્વારા એને દિલ્હી સુધી પહોંચાડવા અને એના માટે એ વાહનોને કઈ જગ્યાએ ચાર્જ કરવા કેટલું અંતર કાપ્યા પછી એમને ચાર્જિંગની જરૂર પડશે ત્યાં ચાર્જિંગ માટેની વ્યવસ્થા કેવી હશે આનું પણ પ્લાનિંગ એ ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી કરી રહ્યા છે તો આપ સૌને પણ વિનંતી છે કે આ મેરી મિટ્ટી મેરા દેશના કાર્યક્રમને ઘર ઘર સુધી પહોંચાડવામાં આપ સૌનો સાથ અને સહકાર મળે તિરંગા યાત્રા અને હર ઘર તિરંગાના કાર્યક્રમો એનું પ્રસારણ એના ફોટોગ્રાફ્સ એના પ્રિન્ટ એના કારણે જે વાતાવરણ બન્યું છે એના માટે આપ સૌનો આભાર અને આવો સહકાર આપને મળતો રહે એવી વિનંતી સાથે આપ સૌને ભોજન માટે આમંત્રિત કરું છું હું આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો ધન્યવાદ ગુજરાત કોઈપણ રાજ્યમાં ઇલેક્શન હોય છે ત્યારે અલગ અલગ રાજ્યના સાંસદ ધારાસભ્ય કે કાર્યકર્તાઓ એ જતા જ હોય છે એ પશ્ચિમ બંગાળમાં પણ ગયા હતા એ કર્ણાટક પણ ગયા હતા અને હવે પછીના જે રાજ્યોમાં ઇલેક્શન છે ત્યાં પણ જવાના છે એ સહજ એ છે અને દરેક રાજ્યમાં આવા કાર્યકર્તાઓ અલગ અલગ રાજ્યોમાંથી આવતા હોય છે શું કહી દઉં અમે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ને બુર્શના ડાયમંડ બુર્શના ઓપનિંગ માટે તારીખ લેવા માટે ડાયમંડના વેપારીઓ સાથે ગયા હતા એમને સત્તરમી ડિસેમ્બરનો કાર્યક્રમ આપ્યો છે ત્યાર પછી અમે એવિએશન મિનિસ્ટર શ્રી સિંધિયાજીને મળ્યા હતા આ આખા પ્રતિનિધિ મંડળ સાથે મળ્યા હતા એમની પાસે માગણી કરી હતી કે તમે હોંગકોંગ અને દુબઈની બે ફ્લાઇટ ચાલુ કરી આપો એમણે કહ્યું કે અમારી પાસે હમણાં એરક્રાફ ઓછા છે પરંતુ અમે વીકલી પાંચ દિવસ સાર ફ્લાઇટ કરીએ છીએ અને ડિસેમ્બરમાં તમને હોંગકોંગ અને દુબઈની ડેલી ફ્લાઇટ પણ આપીશું ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ તે દિવસે બની જવાની પૂરી શક્યતાઓ છે એના માટે એમના પ્રયત્નો છે બીજા નવા એરક્રાફ આવશે તો આમાં પણ લંડનથી માંડીને સિંગાપુર આ વીકલી એક ફ્લાઇટની માગણી હમણાં ડાયમંડ બુર્સના પ્રતિનિધિઓ કરી હતી એ પણ સ્વીકારવામાં આવી છે અને ઝડપમાં ડિસેમ્બરથી જે નવા એરક્રાફ્ટ આવવાના શરૂ થવાના છે એટલે આ બધી જ માગણીઓ જે સુરતમાં વધુ પ્લેનની જરૂર છે એ બધી જ અપેક્ષાઓ તમે માગશો એના કરતાં વધારે પૂરી થશે એવો મને વિશ્વાસ છે